ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં પણ આજનો યુવાધન ક્રિકેટ પાછળ ઘેલો બન્યો છે, ત્યારે પાટણ જિલ્લાની વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વિવિધ સમાજો દ્વારા સ્થાનિક ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા ક્રિકેટ ટુર્નામેન્ટો આયોજિત કરવામાં આવતી હોય છે, ત્યારે સરસ્વતી તાલુકાના ખલીપુર ગામે રામાધણી પ્રીમિયર લીગ ખલીપુર શ્રી મહાદેવ મંદિરના લાભાર્થે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સિઝન 1નું આયોજન સમસ્ત ખલીપુર ગામના જનો વચ્ચે અને TVR એન્ટરપ્રાઇઝ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 224 જેટલી ઉત્તર ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો, ત્યારે ગતરોજ RPL એટલે કે રામાધણી પ્રીમિયર લીગ ખલીપુરની ફાઇનલ મેચ નવા અને ઓઢવા ગામ વચ્ચે રમાઈ હતી, ત્યારે 14 ઓવરની ફાઇનલ મેચ નવા દ્વારા પ્રથમ બેટિંગ કરી 14 ઓવરમાં 210 રન બનાવી ઓઢવા ગામને 211 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, ત્યારે ઓઢવા ગામના ખેલાડીઓ 145 રનમાં ઓલ આઉટ થઈ જતા નવા ગામ 66 રને વિજેતા બન્યા હતા. ત્યારે રામાધણી પ્રીમિયર લીગ ખલીપુર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 સિઝન 1ના વિનર ટ્રોફીના દાતા લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર રણજીતસિંહ ઠાકોર રહેતા તેઓનું ગામ વતી શાલ ઉડાડી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું. તદઉપરાંત પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર યાસીનભાઈ સુમરાનું પણ ખલીપુર ગ્રામજનો દ્વારા શાલ ઉડાડી સન્માન સ્વાગત કરાયું હતું. ત્યારે ફાઇનલ મેચના અંતે બેસ્ટ બોલ, બેસ્ટ બેટ્સમેન, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, મેન ઓફ ધ મેચ સહિતની ટ્રોફીઓ આયોજન દ્વારા આપવામાં આવી હતી, ત્યારે રનર્સઅપ ટીમને ટ્રોફી અને 21,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે વિજેતા ટીમની ટ્રોફીના દાતા અને લોકપ્રિય વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રણજીતસિંહ ઠાકોરના વરદસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરી તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તો વિજેતા ટીમને 41,000નું રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું.